નહીં, ધન્યવાદ તમને એટલા માટે આજે આપવા છે. આટલો કડક નિયમ હોવા છતાં પણ ઓલમોસ્ટ 15 થી 35 આવ્યા સન્ડે. કે કેટલા તમારા અરમાન હોય સન્ડેના, મસ્તીથી બપોરે લેટી જવું, સાંજે કોઈ હોટલ, કોઈ રિસોર્ટ, કોઈ મૂવી, આ બધાને તમે બેન્ડ કરી અને આજની શિબિરમાં આવ્યા છો. પહેલી શિબિરમાં હું તમને ધન્યવાદ આપું છું. હજી ભિવંડી એટલો બધો આ વર્ગ શિબિરથી ટેવાયો નથી. ગોકુળનગર બાજુ હજી યુવાનો ટેવાયા છે, અંજુર ફાટા બાજુ શિબિરમાં ટેવાયા નથી. લાવો, અમારા ગચ્છાધિપતિ આવ્યા હતા 2009, એના પછી 2021, આજે 12-13 વર્ષ પછી કદાચ આવો એક શિબિરનો માહોલ છામ્યો છે. એમાં 12 વર્ષના આજે 24 વર્ષના થયા. જેને પહેલી વખત કદાચ શિબિર અટેન્ડ કરતા હશે, આંગળી ઊંચી કરો. રવિવારમાં પહેલી વાર શિબિરમાં જેવો આવ્યા હોય, ચોમાસાની અંદર થતી શિબિરમાં રવિવારે જેવો પહેલી વખત આવ્યા હોય, તો આટલી મોટી સભા જયારે રવિવારના દિવસે આવી હોય, ધન્યવાદ હું તમને આપું છું. તમે નિયમ લ્યો ન લ્યો, તમે રાત્રિ ભોજન કરો ન કરો, આજે બધી વાત બાજુ પર મૂકું છું. તમે આવ્યા એ બદલ હું બહુ ખુશ છું. અને એટલે તમારા ગમતા સબ્જેક્ટ રાખ્યા છે, બહુ ઊંચા ધર્મના સબ્જેક્ટ નથી રાખ્યા. જુઓ ને આ વખતે પછી મજા કેવી આવી, જો બધા રવિવાર રજાના જ આવ્યા છે. 15 ઓગસ્ટ રવિવાર, રક્ષાબંધન રવિવાર. એટલે મને પણ એમ મન થયું કે જે તહેવારો આવે છે એને લગતા પ્રવચનો. આવતા રવિવારનું સબ્જેક્ટ કયો છે ખબર છે? પરીક્ષામાં હાથ ધંધા કર્યા હતા. આવતા રવિવારે શું છે? આઈ એમ જૈન. ભાઈ આમ ના બોલાય, આ ક્વેશ્ચન માર્ક છે. એમાં છે ક્વેશ્ચન, જરા જોજો કે નથી, તો પ્રિન્ટિંગ મિસ્ટેક ન હોય તો તમારા હાથે કરજો. આઈ એમ જૈન એમ પણ બોલાય, આઈ એમ જૈન એમ પણ બોલાય. બોલાય કે ના બોલાય? પહેલી વાર બોલો છો આઈ એમ જૈન, ત્યારે હું જૈન છું. આમ તો એમાં જૈન થાય, પણ આપણે જરા ગુજરાતી ગુજુ ઇંગ્લિશ ચાલે છે, એટલે આઈ એમ જૈન. શું હું જૈન છું? આપણે જૈન તરીકે આપણામાં કયા ગુણો હોવા જોઈએ એની વાત આવશે. થર્ડ શિબિર કઈ છે? સ્ટોરી ઓફ ફ્રીડમ ફાઈટર. 15 ઓગસ્ટના દિવસે અધરાતે મધરાતે આ દેશ આઝાદ થયો, પણ આ દેશની આઝાદી પાછળ કોણે કોણે કેટલા કેટલા બલિદાન આપ્યા છે, હજારોના ઇતિહાસ છે, હજારો. એમાંથી ચૂંટેલા હું 5-7 લાવીશ. તમે સ્કૂલમાં ભણ્યા, હું પણ ભણ્યો. મને કે તમને મહારાષ્ટ્ર ગવર્નમેન્ટે આજ સુધી શીખવાડ્યું નહીં કે ભારતની આઝાદીમાં જેવી રીતના હિન્દુઓએ બલિદાન આપ્યા છે, જૈનોએ પણ બલિદાન આપ્યા છે. ખબર છે તમને? કોઈ બે નામ હોય તો લાવો મારી પાસે, એ તમને ખબર હોય કે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ચિકાર જૈનો જોડાયા હતા યુદ્ધની અંદર, અને એમને પણ ફાંસીઓ મળી છે. આવા જબરજસ્ત એક્ઝામ્પલો આવશે. ચોથી શિબિર રક્ષાબંધનની છે ને, એ દિવસ રક્ષાબંધનનો છે. મારે તમારા રિલેશનનું એડ્રેસ આપો, સંબંધ કોને કેવા કેવા હોવા જોઈએ, કોની સાથે હોવા જોઈએ. અને પાંચમી શિબિરમાં 5+ બોલો હ્યુમન લાઈફ, તમારી જિંદગીના 5+ તમને મારે બતાવવા છે. આ રીતના આપણે પજુષણ સુધીની 5 શિબિર. આજની પહેલી શિબિર ફ્રેન્ડ્સ આર માય. એક ઘર હોય તો ભીત વગર ના ચાલે, એક ઘર હોય તો સીલિંગ વગર ના ચાલે, એક ઘર હોય તો ફ્લોરિંગ વગર ના ચાલે, અને ઘર હોય તો વિન્ડો વગર ના ચાલે. પરિવારમાં કોક વિન્ડો છે, કોક સીલિંગ છે, કોક ફ્લોરિંગ છે, પણ ફ્રેન્ડ્સ તમારો શું બનવો જોઈએ? ક્યારેક પણ મુશ્કેલી આવે ત્યારે તમારી આગળ ઢાલ લઈને જે ઉભો રહી જાય ને, એને તમારો મિત્ર કહેવાય. તમને કહું, શાસ્ત્રમાં સારી પત્ની મળે એવી પ્રાર્થના કરવાની ના પાડ, નહીં.
મને સારી પત્ની મળો એવી ભગવાનને પ્રાર્થના ના કરાય, મને સારો દોસ્ત મળો એવી પ્રાર્થના કરવાનું શાસ્ત્ર લખે છે. હોઉં મે કલ્યાણ મિત્ર સંજોગો, હે ભગવાન તારા પ્રભાવે મને કલ્યાણ મિત્રનો સંયોગ. સાંભળ્યું કે દોસ્ત માટે પ્રભુને પ્રાર્થના કરવાની, આનો મતલબ દોસ્ત જિંદગીમાં કેટલો જરૂરી છે.